विद्यार्थी मित्रों आज आपने चैप्टर नंबर 7 भागीदारी ना विसर्जन में दाखलो नंबर 5 डिस्कस करीशु। लास्ट वीडियो में आपने आमलो डिस्कस कर ली थी और दाखलो नंबर 6 डिस्कस करो मिलकत ना खाता के रीते बंद करवा, मिलकत की उपज, देवाना खाता बंद करवाना, देवानो निकाल ए बधी आमलो आपने डिस्कस करी। तो जे विद्यार्थी मित्र ने ए आमलो नो बेसिक ख्याल ना होय ए पहला फर्स्ट वीडियो जोई सके छे समझ्या पछी आगर कंटिन्यू करी शके छे। तो जो बड़ा फर्स्ट नंबर व्यवहार पाठमा मां पेढीना विसर्जन समय पागड़ी नी चोपड़े कीमत 56,000 छे तेनी कोई रकम उपजती नथी। पागड़ी एक मिलकत छे, मिलकत नी चोपड़े कीमत 56,000 छे। तो बेटा सौथी पहला आपणे मिलकत नुं खातुं बंद करवुं पड़शे। तो मिलकत नुं खातुं बंद करवानी आमनो तमने ख्याल छे मिलकत नुं खातुं बंद करीए तो माल मिलकत निकाल खाते उधार ते जेते मिलकत खाते, जेते मिलकत के लिए पागड़ी। आ आपने मिलकत तो खातू बंद करी हो, माल मिलकत निकाल खातू उधार करी नहीं। हवे के जे तेनी कई कीमत उपजेल नथी, हवे कीमत उपजेल नथी तो आपने आनी उपजनी आमनोद नहीं करीशु कारण कोई रकम उपजी नथी। व्यवहार नंबर 2 विसर्जन समय जमीन मकान 8,00,000 અને રોકાણો 2,00,000 દર્શાવેલ છે અને તેના 9,00,000 અને 1,50,000 ઉપજ છે। તો ફરીથી પહેલા મિલકતનું ખાતું બંધ કરીશું, મિલકતનું ખાતું બંધ કરવાનું છે। તો સેકન્ડ નંબરમાં ફરીથી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જમીન મકાન ખાતે જે તે મિલકત એટલે જમીન મકાન ખાતે અને બીજી મિલકત છે રોકાણો કે રોકાણો ખાતે કુલ 10,00,000 રૂપિયા એમાં 8,00,000 નું જમીન મકાન અને 2,00,000 ના રોકાણો। ઓકે મિત્રો હવે એના રકમ કેટલી ઉપજી છે, એના 9,00,000 અને 1,50,000 ઉપજે, ઉપજ્યા એટલે આપણી આવક થઈ। તો આવક થાય અને મિલકતની ઉપજ થાય तो सेकंड नंबर रोकड़ आवे छे એટલે રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જે તે ઉપજ કઈ પણ ઉપજ હોય એ માલ મિલકત નિકાલ ખાતામાં જમા થાય। રકમ ભેગી થઈને કુલ ઉપજ્યા 9,50,000 રૂપિયા। તો 9,50,000 રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે। થર્ડ નંબર મોસ્ટ આઈએમપી पेढ़ी की कुल मिलकत 2,00,000 है जे पैकी 40% चालू मिलकत है। हवे जोड़ा आ व्यवहार में तमने पहला आ फॉर्मेट अथवा आ गणतरी समझी पड़शे। आ 2,00,000 रुपया की आपणी मिलकतो छे जेमां 40% એટલે 2,00,000 ना 40% એટલે 80,000 रुपया कई मिलकत है बेटा, आ चालू मिलकत है। तो जे हजू जे 60% बची ए अलग पाड़वानी तो ए कई मिलकत कहेवाय, એ સ્થિર મિલકત કહેવાય। આ ચાલુ મિલકત, આ સ્થિર મિલકત, બરાબર બેટા। હવે કે જે ચાલુ મિલકતમાં 10,000 રોકડ સહિત એટલે આ ચાલુ મિલકતમાં 10,000 ની રોકડ છે। તો ધ્યાન રાખજો બેટા રોકડ હંમેશા બાદ કરી નાખજો કારણ કે રોકડ જે છે એ ચાલુ મિલકત તો છે, રોકડ એ ચાલુ મિલકત તો છે પણ એ ક્યારે પણ बाजार में वेची न सकते। तो रोकड़ नहीं क्या है उपज ना था, रोकड़ के जाते एक उपज छे जे आपका पास छे। रोकड़ हमेशा काढ़ी ने जे बाकी नी चालू मिलकत बची एनी गणतरी ध्यान में लेवानी छे। तो आ 2,00,000 माथी 70,000 रुपया आपणी अन्य चालू मिलकत छे अने 1,20,000 आपणे स्थिर मिलकत छे। पहला आ रकम थी आपणे खातू बंद करीशुं एटले फरीथी आमनो मिलकत छे એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ચાલુ મિલકત ખાતે તે સ્થિર મિલકત ખાતે કુલ 1,90,000 રૂપિયા એમાં 70,000 ચાલુ મિલકત અને 1,20,000 સ્થિર મિલકત। આવી રીતે આપણે સૌથી પહેલા ખાતું બંધ કર્યું। હવે એના કેટલા ઉપજ્યા છે આગળ વાંચીએ। जो कि चोपड़े कीमत
रकम उपजी એટલે જેટલાની મિલકતો અને દેવા છે જેટલાની ચાલુ મિલકત અને સ્થિર મિલકત છે એટલા રૂપિયા જ ઉપજ્યા છે એટલે 190000 રૂપિયા આપણને ઉપજ્યા છે તો ઉપજની આનો નંબર 2 રોકડ ખાતે ઉધાર ઉપજ છે તે માલ મિલકત નિકાલ ખાતે કિલા ચોપડે કિંમત એટલે 190000 व्यवहार नंबर 4 चोपड़े पागड़ी दर्शावेल नथी चोपड़े पागड़ी दर्शावेल नथी હવે કોઈ પણ મિલકત ચોપડે દર્શાવેલ નથી એનું મતલબ છે એનું ખાતું બંધ કરવાની જરૂરત નથી એટલે આમાં ખાતું બંધ કરવાની આમનોદ નહીં આવે પણ વિસર્જન સમયે તેના 50000 ઉપજ્યા તો 50000 રૂપિયા ઉપજ્યા છે એટલે ઉપજની આમનોદ તો કરવી પડે તો મિલકતની ઉપજની આમનોદ જેમ આપણે કહીએ છીએ રોકડ ખાતે ઉધાર સીધી ઉપજની આમનોદ કરીશું રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે રૂપિયા ઉપજ્યા છે આપણને 50000 રૂપિયા ચોપડે દર્શાવેલ મિલકત ના હોય એટલે સમજી જવાનું એનું ખાતું બંધ કરવાની કોઈ જરૂરત નથી નેક્સ્ટ છે લેપટોપ ની કિંમત 35000 છે તે ભાગીદાર 25000 માં લઈ જાય છે તો સૌથી પહેલા લેપટોપ ની કિંમત 35000 છે તો પહેલા આપણે ફરીથી મિલકત નું ખાતું બંધ કરીએ તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે એટલે લેપટોપ ખાતે રૂપિયા 35000 આ આપણી બેટા ખાતું બંધ થઈ ગયું હવે આ મિલકત એક ભાગીદાર 25000 માં લઈ જાય છે તો ભાગીદાર મિલકત 25000 માં લઈ જાય છે તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર કારણ કે આપણે નામ આપેલ નથી એટલે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે રૂપિયા 25000 એવી રીતે મિત્રો સૌથી પહેલા આપણે શું કર્યું બેટા પહેલા લેપટોપ ચોપડે દર્શાવેલ છે એટલે એને આપણે ખાતું બંધ કર્યું અને પછી એ ભાગીદાર લઈ ગયો એની ઉપજ દર્શાવી નંબર 6 એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીને આપેલ લોન 40000 ચૂકવવાનું સ્વીકારે છે એટલે ભાગીદાર જે છે કોઈ ભાગીદારની પત્નીએ પેઢીને લોન આપેલ છે એટલે પેઢી માટે દેવું ગણ તો એ લોન જે છે એ જે તે ભાગીદાર ચૂકવી નાખશે તો દેવું છે લોન શું છે દેવું છે તો પહેલા દેવાનું ખાતું બંધ કરવાનું બેટા તો આપણને દેવાનું ખાતું બંધ કરવાનું હોય તો શું કરીશું દેવા ઉધાર થાય એટલે પત્નીની લોન ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે સૌથી પહેલા લોન છે એટલે લોન નું ખાતું બંધ કરવું પડશે તો લોન ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે માલ મિલકતમાં જમા કરીશું બેટા અને હવે આ જે લોન છે એ ભાગીદાર સ્વીકારે છે ભાગીદાર ચૂકવશે જે જેની પત્નીએ લોન આપી છે એ ભાગીદાર પોતે પોતાની પત્નીને ચૂકવી નાખશે નાણાં આપી દેશે બરાબર છે બેટા તો આપણે પેઢી માટે એ નિકાલ થયો કોનો દેવાનો નિકાલ દેવાનો નિકાલમાં માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે કોણ ચૂકવશે ભાગીદાર તો જે તે ભાગીદારના મૂડી ખાતે જે ભાગીદાર ચૂકવશે એ ભાગીદારના મૂડી ખાતે આપણે જમા કરીશું વ્યવહાર નંબર 7 આવક વેરાની જવાબદારી 30000 ચૂકવવાની થઈ જે ચોપડે નોંધેલ નથી જો ફરી ચોપડે નોંધેલ નથી ચોપડે નોંધેલ નથી એટલે આપણે આ દેવું છે પણ એનું ખાતું બંધ નહીં કરીશું કારણ કે ચોપડે નોંધેલ જ નથી પણ જે ચૂકવી આપી આપણે ચૂકવી આપી તો આપણો ખર્ચ થયો એટલે ખર્ચની આમનોદ કરવી પડશે તો ખર્ચની આમનોદમાં માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે રૂપિયા 30000 ચોપડે દર્શાવેલ નથી એટલે ખાતું બંધ નહીં કરીશું સીધું આપણે ચૂકવી નાખીશું નાણાં ચૂકવી આપીશું વ્યવહાર નંબર 8 વિસર્જન સમયે પેઢીના તમામ દેવા અને ભાગીદારની લોન ચૂકવ્યા પછી મિલકતનો વધારો 120000 રહ્યો છે
અને એબીસી નું પ્રમાણ 5:3:2 નું છે। જો બેટા આ તમને 120000 કઈ રકમ આપેલ છે, હવે જો આ મિલકત અને દેવાનો કોઈ વ્યવહાર નથી, કે છે ભાગીદારની લોન અને દેવા ચૂકવ્યા પછી મિલકતનો વધારો। પ્રેક્ટિકલ માઇન્ડ થી વિચારો, બધા દેવા ચૂકવ્યા પછી જો આપણી મિલકતો વધે તો એ આપણા માટે નફો કહેવાય। मिलकत देवा चुकव्या पछी वधे तो ए आपनो नफो कहेवाय। एटले आ 120000 पेढीनो नफो आपेल छे। हवे नफो जे छे तमने खबर छे हमेशा माल मिलकत निकाल खातामां उधार होय छे, जे ते खातामां नफो उधार होय छे अने भागीदारना मूडी खातामां जमामां आपणे वेचीए छीए। कोई पण चेप्टर होय, नफो खातामां उधार होय अने भागीदार मूडीमां जमा बाजू वेचीए, तो आनी आमनो नफानी छे एटले ए ज करीशुं। માલ મિલકત નિકાલ ખાતે ઉધાર જે સાને કે નફો છે અને એ ત્રણ ભાગીદારને આપણે વહેંચી દઈશું, તે એ ના મૂડી ખાતે, તે બી ના મૂડી ખાતે અને તે સી ના મૂડી ખાતે, એવી રીતે આપણે નફો વહેંચી દીધો બેટા। વહેંચવું પડશે, આ પેઢીનો નફો કહેવાય। 120000 રૂપિયા 5:3:2 માં એટલે 60000, 36000 અને 24000। તો આ વ્યવહાર ધ્યાન રાખજો બેટા, જે તમારે મિલકત નો કે દેવાનો નથી પણ પેઢીના નફાનો વ્યવહાર છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને બધા વ્યવહાર અત્યાર સુધી ખ્યાલ આવી ગયા છે એવું માનું છું, અને આગળના વ્યવહાર તમે જાતે કરશો તો તમને સમજાઈ જશે। થેન્ક યુ વેરી મચ, ગોડ બ્લેસ યુ।